कंगाल पाकिस्तानी हालत कोईना थी छुपायेली नथी, लगभग नादार थवानी कगार पर उभू छे। मोंघवारी, गरीबी, भूखमरो अने भ्रष्टाचार जाने के पाकिस्तान ने आंटो लई गया छे अने हवे तो परिस्थिति बदथी बदतर थई गई छे। एटली खराब हालत छे के 13 तूटे अने 33,000 तूटे, कारण के हजी पण अहींया परिस्थिति ए छे के लोको हज करवा नथी जई शकता अने आज कारण थी पाकिस्तान सरकारे हजनो कोटा साउदी अरब ने परत करी देवो पड्यो छे। આપણે ત્યાં જૂની કહેવત છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય, બસ કંઈક આવી જ હાલત આપણા પાડોશી દેશ પાકિસ્તાનની છે। પાકિસ્તાન ભૂખમરાના ભરડામાં સપડાયું છે। સામાન્ય લોકો માટે બે ટંક ભોજન પણ દોલું બન્યું છે, ત્યારે હજ પર જવાનો તો વિચાર પણ ગરીબ પાકિસ્તાની નથી કરી શકતો। એટલા માટે જ પાકિસ્તાને તેના 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સાઉદી અરેબિયાને હજ કોટા પરત કર્યો છે। હકીકતમાં આ વર્ષે પાકિસ્તાનને ફાળવવામાં આવેલા કોટા કરતાં ઓછી અરજીઓ મળી હતી। વધતી જતી મોંઘવારી અને નાણાકીય અવરોધોને કારણે આ વખતે હજ માટેની અરજીઓ પાકિસ્તાનમાં ઉપલબ્ધ સીટો કરતાં ઓછી આવી છે। પાકિસ્તાનના ધાર્મિક મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 8,000 સરકારી યોજનાઓનો કોટા પરત કરવામાં આવ્યો છે। મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પગલાંનો હેતુ કોટાની સીટ માટેના પૈસા બચાવવાનો હતો। જો પાકિસ્તાન સરકારે કોટા સોંપ્યો ના હોત તો તેણે સાઉદી અરબને લાખો ડોલરની રકમ ચૂકવવી પડી હોત, જે હાલની સ્થિતિએ પાકિસ્તાનને સહેજે પણ પરવડે તેમ નથી। પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાને હજ કોટાની ખાલી બેઠકો સાઉદી અરેબિયાને સોંપી દીધી છે, તેથી હવે પાકિસ્તાને આ સીટો પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં। પાકિસ્તાનમાં હજ માટેની અરજીઓમાં ઘટાડો એ પ્રતીત કરાવે છે કે દેશમાં મોંઘવારી અને ફુગાવો હદ બહાર વધ્યો છે। મોંઘવારીના કારણે લોકો બે ટાઈમના ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં હજ જેવા ધાર્મિક કાર્યો માટે લોકો પાસે પૈસા બચ્યા નથી। અગાઉ પાકિસ્તાન સરકાર લાંબા સમયથી સાઉદી અરેબિયા પાસે હજ કોટા વધારવાની માંગ કરી રહ્યું હતું, પરંતુ હાલમાં તે પહેલાંથી ફાળવેલા કોટાને પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે। જોકે પાકિસ્તાની સરકાર ખાનગી હજ ઓપરેટરને બિનઉપયોગી હજ કોટા ફાળવવા પર વિચારણા કરી રહી હતી, પરંતુ સરકારને ડર છે કે ખાનગી ઓપરેટરો તેને ઓપન માર્કેટમાં વેચીને ડોલર કમાઈ શકે છે। આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે બિનઉપયોગી કોટા સરેન્ડર કરવાનો નિર્ણય લીધો હતો। જોકે પાકિસ્તાનના આ પગલાં અંગે સાઉદી અરેબિયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।